રાષ્ટ્રભક્તિનો તહેવાર 15 ઓગસ્ટ નજીક આવી ગયો છે ત્યારે સમગ્ર કચ્છ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયેલ છે. ભુજના બજારો પણ જાણે રાષ્ટ્રભક્તિથી છલકાઈ રહ્યા હોય તેમ ઠેર ઠેર રાષ્ટ્રધ્વજ અને અન્ય સામગ્રીઓ વેચાતી નજરે પડે છે અને લોકો પણ તેની ખરીદી કરતા નજરે પડે છે. ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહની લહેર જોવા મળી રહી છે. ભુજમાં વર્ષોથી આ પ્રકારની સામગ્રીનો વેપાર કરતા શ્રી અનવરભાઈ ડોડેના જણાવ્યા પ્રમાણે કચ્છ જિલ્લામાં હાલમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા પ્લાસ્ટિકના ધ્વજના વેચાણ પર મુકાયેલા પ્રતિબંધ બાદ આ વર્ષે કપડાના અને કાગળના ધ્વજ બજારમાં દેખાઈ રહ્યા છે. તે ઉપરાંત આ વર્ષે ત્રિરંગાના રંગોથી શોભતા સાફા પણ દેખાઈ રહ્યા છે. શ્રી અનવરભાઈએ આ અંગેની જાણકારી આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અત્યારે ધીમે ધીમે ગ્રાહકીનો માહોલ જામી રહ્યો છે. આજે 11 તારીખ છે ને 15 ઓગસ્ટની હજી 4 દિવસની વાર છે. મારી સિસ્ટમ પ્રમાણે હું લગભગ સમજી લઉં 8 દિવસ પહેલાં પૂર્વ તૈયારી કરું છું. એના ભાગરૂપે વેપારની સાથે સેવાના માધ્યમથી સાથે વેપાર પણ મારો ચાલુ છે. તમે આપ જોઈ રહ્યા છો કે છેલ્લા ઘણા વર્ષોથી 2002થી કરીને આજ દિવસ સુધી અવિરત સેવાનો મારો કાર્ય ચાલુ છે. સેવાના કાર્યકારે સાથે સાથે બિઝનેસ અલગ વસ્તુ છે ને સેવા અલગ વસ્તુ છે. આપના માધ્યમ દ્વારા 2002થી કરીને આજ દિવસ સુધી મારો ધંધો નાના પાયે ધંધો છે ને હું રાષ્ટ્રધ્વજ વેચું છું, એના સ્ટીકર વેચું છું. જે આપ જોઈ રહ્યા છો જે નવી આઈટમ આ ફેરે સાફા આવ્યા છે, આ ઓરિજિનલ ખાદીનો જે ખેસ છે એ જે એના સિવાયની ઘણી આઈટમો છે જે હું વેપાર કરું છું. એ સાથે સાથે બીજું તમને કહું કે આ વેપાર છેલ્લા ઘણા વર્ષોથી કરું છું ને આ મારો વેપાર એવો છે કે બહુ નફાનો ગાળો હું ઓછો રાખું છું. આપના માધ્યમ દ્વારા ને સરકારશ્રીના આદેશ મુજબ જે પ્લાસ્ટિક ધ્વજ વેચવાનો તેના ઉપર બેન્ડ આવી ગયો છે ને હું પણ નથી વેચતો ને જે વેપારી વેચતા હોય એને પણ વિનંતી કરું છું કે પ્લાસ્ટિકના જે ધ્વજ વેચતા હોય એને વેચે. રહી વાત આપણી તો હું મારા પાસે અત્યારે કાગળના ધ્વજ છે ને આ ફેરે કપડાના પણ મેં નાના નાના ધ્વજ મંગાવ્યા છે જે આપના આપ જોઈ શકશો કે એ કાપડના ધ્વજ એવા છે કે 5 રૂપિયા વેચી શકાય, 10 રૂપિયા વેચી શકાય, 15 રૂપિયા વેચી શકાય અને મોટા પણ છે. સાથે સાથે બીજું તમને કહું કે કાપડના પણ આ ફેરે મારા કને ધ્વજ આવ્યા છે ને આપના દ્વારા એક બીજી પણ વિનંતી કરું છું ને જાણ કરું છું કે જે પણ મારા પાસે જે કાપડના ધ્વજ છે એ માત્ર ને માત્ર દેખાના 100 પીસ માટે છે. કોઈ એમાં આપણે રાષ્ટ્રનો ધ્વજ જે જ્યારે આપણે ધ્વજવંદન કરીએ છીએ ત્યારે સરકારના ધારાધોરણ મુજબ ઓરિજિનલ જે ખાદીનું આવે છે એ જ આપણે ધ્વજવંદન કરી શકીએ છીએ. આપણો જે મારા પાસે કાપડના ધ્વજ છે એ ખાલી ડિસ્પ્લે પૂરતા છે. તો આપના માધ્યમ દ્વારા વિનંતી કરું છું કે કોઈ પણ મારા પાસે લઈ જાય, ન લઈ જાય એમ નથી કહેતો, કોઈ પણ મારા પાસે લઈ જાય તો એને ધ્વજવંદન ન કરે એવી મારી ખાસ વિનંતી છે. તો સૌથી પહેલાં એક તમને સ્પષ્ટ વાત કરીશ કે હું રાષ્ટ્રવાદી છું ને બીજા રાષ્ટ્રવાદી નથી એવી વાત નથી કરતો. ઘણા માણસો રાષ્ટ્રવાદની વાતો કરે છે પણ એનું અમલીકરણ લગભગ 10-15% જ કરે છે. રાષ્ટ્રવાદની વાત આવે આપણે ભારતીય છીએ એની રાષ્ટ્રવાદ હોવું આપણે ગૌરવની વાત છે, પણ સાથે સાથે આપણે બીજી પણ બધી રાષ્ટ્રવાદની વાતો કરતા હોઈએ તો રાષ્ટ્રવાદને જે પણ એના દાયરામાં આવતો એની આપણે ખ્યાલ રાખવી જોઈએ. માત્ર ને માત્ર હું રાષ્ટ્રવાદની વાતો કરતો હું ને પાછો ધ્વજ પડ્યો તો હું બહાર પટમાંથી ન લઉં એ પણ મારી એક ભૂલ કહેવાય. રહી વાત આપણી કે તમે કહો છો કે પટમાં પડ્યો હોય ને એના ઉપર પગ ના આવે, 110% તમારી સાચી વાત છે, પગ ઉપર ના આવવો જોઈએ. આપણી આ સમજી લે ને રાષ્ટ્રધ્વજ આપણી પ્રાણ છે ને પ્રાણની જ્યારે વાત આવતી હોય ત્યારે તમને મને ખબર છે કે પ્રાણમાં આપણી જ્યારે દેશની વાત આવતી હોય ત્યારે આપણે ફના થવા પણ આપણે તૈયાર હોઈએ છીએ. તો મારી નરમ વિનંતી છે આપના માધ્યમ દ્વારા કે જ્યાં પણ આપણે ધ્વજનો પીસ જોઈએ, ધ્વજનો કટકો જોઈએ કે જ્યાં પણ જોઈએ ત્યાં આપણે એને મેં લઈ લઈએ. ને સાથે સાથે બીજી એક પણ વાત કરું છું કે આ ફેરે મારી આપ જોઈ શકો છો કે ઘણા વર્ષ સુધી આ કાર્ય કરી રહ્યો છું ને આ ફેરે મારી 17 નંબર સરકારી વસવાટમાં આ કાર્યક્રમ છે. 14 ઓગસ્ટના 15 ઓગસ્ટનો જે પણ મારો કાર્યક્રમ છે આ ફેરે મારો છે એમાં બાળકોને શંકરભાઈ સચરે પરિવાર તરફથી એક પુસ્તક આપવામાં આવશે, રસધ્વજ આપવામાં આવશે ને સાથે સાથે બાળકોને અલ્પાર આપવામાં આવશે. ને આ મુહિમ છે ઇન્શાઅલ્લાહ જ્યાં સુધી જીવતો હોઈશ ત્યાં સુધી આ મારી મુહિમ હું ચાલુ રાખીશ.